હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે વિદ્યુતીય બળ, ચુંબકીય બળ અને લોરેન્સ બળની વાત કરી. હવે છે ને આપણે ત્રણ વસ્તુઓ યાદ રાખીશું. પહેલી, જો કોઈ વિદ્યુતભારિત કણને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર વિદ્યુતીય બળ લાગે. અને વિદ્યુતીય બળનું આપણે સૂત્ર લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ. વિદ્યુતીય બળ Fe ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટો ઈ. આપણને બધાને ખબર જ છે કે ધન વિદ્યુત ભારિત કણ પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે છે અને ઋણ વિદ્યુત ભારિત કણ પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. બીજી કઈ વસ્તુ આપણે યાદ રાખવાની છે? હવે આપણે ખાસ આ યાદ રાખીશું કે કોઈ પણ વિદ્યુત ભારિત કણ, ક્યુ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્ર બીમાં વી વેગથી ગતિ કરતો હોય, ક્યુ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્ર બીમાં વી વેગથી ગતિ કરતો હોય તો તેના પર ચુંબકીય બળ લાગે. અને ચુંબકીય બળને આપણે દર્શાવીએ છીએ એફએમ વડે. એફએમ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ ક્યુ વી ક્રોસ બી. આમાં આપણે વાત કરી હતી કે ઋણ વિદ્યુતભારિત કણ પર લાગતા બળની દિશા ધન વિદ્યુતભારિત કણ પર લાગતા બળની દિશા કરતાં વિરુદ્ધ હોય છે. તો બે વસ્તુ યાદ રહી જઈ કે ક્યુ વિદ્યુતભારિત કણને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર વિદ્યુતીય બળ લાગે, ક્યુ વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્ર બીમાં વી વેગથી ગતિ કરતો હોય તો તેના પર ચુંબકીય બળ લાગે, જેનું સૂત્ર એફએમ સદિશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી સદિશ ક્રોસ બી સદિશ. આનું મૂલ્ય આપણે લઈએ તો આનું મૂલ્ય મળશે એફ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઇન થીટા. એફ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઇન થીટા. અને આનું મૂલ્ય લઈએ તો આપણે આ રીતે લખી શકીએ એફ ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ લખાશે. પણ જો ક્યુ વિદ્યુત ભારિત કણ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થતો હોય તો ત્યારે તેના પર લાગતા કુલ બળને આપણે કહીએ છીએ લોરેન્સ બળ. વિદ્યુત ભારિત કણ ક્યુ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેમાંથી પસાર થતો હોય ત્યારે તેના પર લાગતા કુલ બળને આપણે લોરેન્સ બળ તરીકે ઓળખીએ છીએ. અને એનું આપણે સૂત્ર જોયું તો આપણે ગયા લેક્ચરની અંદર, એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ એફ ઈ સદિશ પ્લસ એફ એમ સદિશ. તો એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ એફ ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ સદિશ ને એફ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી સદિશ ક્રોસ બી સદિશ. ક્યુને આપણે કોમન લઈ લઈએ તો એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ સદિશ પ્લસ વી સદિશ ક્રોસ બી સદિશ. આપણને આ જે સમીકરણ મળ્યું એ સમીકરણને આપણે કહીએ છીએ લોરેન્સ બળ. ઓકે, તો અમે ત્રણ વસ્તુ આપણે યાદ રાખીશું. ફરી એકવાર જોઈ લેજો, ક્યુ વિદ્યુતભારિત કણને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતા વિદ્યુતીય બળનું સૂત્ર એફ ઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ સદિશ. ક્યુ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્ર બીમાં વી વેગથી ગતિ કરતો હોય તો તેના પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર એફ એમ ઇઝ ઇક્વલ ટુ એફ એમ સદિશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ કૌંસની અંદર વી સદિશ ક્રોસ બી સદિશ. અને જો ક્યુ વિદ્યુત ભારિત કણ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થતો હોય ત્યારે તેના પર લાગતા કુલ બળને આપણે લોરેન્સ બળ કહીએ છીએ. ઓકે, રહી જશે આ ત્રણ વસ્તુઓ યાદ, વિદ્યુતીય બળ, ચુંબકીય બળ અને લોરેન્સ બળ. હવે આની અંદર આપણે અલગ અલગ કિસ્સાઓની વાત કરી હતી. કેસ નંબર વન આપણે જોઈએ કે જો વિદ્યુત ભારિત કણ સ્થિર હોય, વી ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય અને થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો ડિગ્રી કે 180 ડિગ્રી હોય, આનો અર્થ શું થાય? તો વિદ્યુત ભારિત કણનો વેગ વી અને ચુંબકીય ક્ષેત્ર બી બંને એક જ દિશામાં હોય તો થીટા ઝીરો થાય, પણ વિદ્યુત ભારિત કણનો વેગ વી અને ચુંબકીય ક્ષેત્ર બી પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો થીટા 180 થાય. તો આવા કિસ્સામાં ચુંબકીય બળ તો ઝીરો થશે, કારણ કે સાઇન 0 0 સાઇન 180 0, અને કણ જો સ્થિર હોય તો પણ ચુંબકીય બળ ઝીરો થશે. તો આવા કિસ્સામાં ચુંબકીય બળ એફ એમ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય, પરંતુ એફ ઈ નોટ ઇક્વલ ટુ ઝીરો થાય, અને માટે લોરેન્સ બળનું મૂલ્ય આપણને અથવા લોરેન્સ બળ
આપણને વિદ્યુતીય બળ જેટલું મળે છે. ખાસ ધ્યાન રાખજો, જો વિદ્યુતભારિત કણ સ્થિર હોય કે થીટા ઝીરો હોય કે થીટા 180 હોય તો ચુંબકીય બળ તો ઝીરો થઈ જશે, એટલે ચુંબકીય બળ નહીં લાગે, પરંતુ વિદ્યુતીય બળ તો લાગશે જ. ઓકે, ખબર પડે છે શું કહેવા માગું છું? જો વી ઝીરો હોય, થીટા ઝીરો હોય કે થીટા 180 હોય તો એફએમ ઝીરો થઈ જશે, ચુંબકીય વિદ્યુતભારિત કણ પર ચુંબકીય બળ નહીં લાગે, પરંતુ વિદ્યુતીય બળ તો લાગશે જ. તો આપણને લોરેન્ઝ બળ કોના જેટલું મળશે? વિદ્યુતીય બળ જેટલું મળશે, એફ ઇઝ ઇક્વલ ટુ એફ ઇ. પછી આપણે વાત કરી હતી કેસ ટુ, જો વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને કણનો વેગ પરસ્પર લંબ હોય અને E અને B ના મૂલ્યો એવા લેવામાં આવે કે જેથી એફ ઇ ઇઝ ઇક્વલ ટુ એફ એમ થાય, તો કણ પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. કણ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો વી ઇઝ ઇક્વલ ટુ આપણને મળતું હતું E બાય બી. અને આવી સ્થિતિમાં કણ વિચલન પામ્યા વિના સુરેખ ગતિ કરે છે. ખાસ યાદ રાખવાનું છે આપણે કે ઈ લંબ, બી લંબ, વી હોય તો આપણને એફ ઇઝ ઇક્વલ ટુ એફ એમ મળે, જેથી પરિણામી બળ, કણ પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. અને આવી સ્થિતિમાં કણ વિચલન પામ્યા વિના સુરેખ ગતિ કરે છે, અને આ સ્થિતિમાં કણનો વેગ વી ઇઝ ઇક્વલ ટુ એ બાય બી જેટલો હોય છે. ત્રીજો કેસ આપણે લીધો તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોય, એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને કણનો વેગ જો એકબીજાને લંબ હોય, થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોય, તો આપણને ખબર છે કે ચુંબકીય બળનું મૂલ્ય આપણને કેવું મળશે? મેક્સિમમ મળશે, ક્યુ વી બી, ચુંબકીય બળનું મૂલ્ય મહત્તમ મળે છે. ઓકે, તો ગયા લેક્ચરમાં આપણે આ વાત કરી હતી. હવે આ લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ કે વિદ્યુત પ્રવાહધારી તાર કે સળિયો, એને જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય? વિદ્યુત પ્રવાહધારી તાર કે સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય, એની ચર્ચા આપણે આજના લેક્ચરની અંદર કરીશું. ચલો હવે આપણે જોઈએ કે વિદ્યુત પ્રવાહધારી તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય. ચલો આપણે એક તાર લઈ લઈએ. સૌથી પહેલા તાર કહી શકો અથવા સળિયો કહી શકો, જેનો આકાર નળાકાર છે આ રીતનો. આકૃતિ સમજો, આપણે બધા જ મુદ્દા આકૃતિ પરથી લખવાના છે. પહેલાં આપણે થિયરીને સમજીશું. હવે આ તાર છે કે સળિયો છે, એમાંથી પસાર થતો પ્રવાહ દર્શાવો હોય તો એ પ્રવાહને આપણે આ રીતે ના દર્શાવી શકીએ, આ રીતે. એટલે પ્રવાહને દર્શાવવા માટે, ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે આપણે અહીંયા અક્ષો લઈ લઈએ. એટલે હું અહીંયા અક્ષ લઈ લઉં છું. આપણી રીતે અક્ષને આપણે નામ આપી શકાય. આ ધારો કે ધન એક્સ છે, આ ઋણ એક્સ છે, આ ધન વાય અક્ષ છે. ઓકે, અને આ બાજુ આપણે ઝેડ અક્ષ લઈ લઈએ છીએ. આ તો સૌથી પહેલો મુદ્દો શું થાય કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ જેટલા સ્થિર પ્રવાહનું વહન કરતા એક તારને ધ્યાનમાં લો, પછી આપણે મુદ્દા લખીશું. સમજો, આ જેટલા સ્થિર પ્રવાહનું વહન કરતા એક તારને ધ્યાનમાં લો. આ તારને બી તીવ્રતાવાળા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મેં મૂકેલું છે, એટલે ચુંબકીય ક્ષેત્ર વાય અક્ષની દિશામાં છે. આ તારને બી તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં આપણે મૂકેલો છે. ઇલેક્ટ્રોન વીડી જેટલા આ તારની અંદર કે સળિયાની અંદર, તાર કે સળિયો ગમે તે લખી શકાય છે, વાહક તારની અંદર અથવા નળાકાર સળિયાની અંદર ઇલેક્ટ્રોન વીડી જેટલા ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. ઇલેક્ટ્રોન વીડી જેટલા ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. હવે ઇલેક્ટ્રોન આ દિશામાં એટલે કે ડાબી બાજુ ગતિ કરે છે, તો તારમાં પ્રવાહ કઈ દિશામાં વહેતો હશે? તો આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં હોય, તો ઇલેક્ટ્રોન ડાબી બાજુએ ગતિ કરે છે. તો પછી આપણે પ્રવાહની દિશા બતાવી હોય તો કઈ દિશામાં બતાવી શકીએ? આ દિશામાં બતાવી શકાય, જમણી દિશામાં, જમણી બાજુ.
હવે ક્લિયર થાય છે. સૌથી પહેલા આપણે એક નળાકાર વાહક તાર કે નળાકાર વાહક સળિયો લીધો. આ સળિયામાંથી આઈ જેટલો સ્થિર પ્રવાહ પસાર થાય છે. આ સળિયા કે તારને આપણે બી તીવ્રતા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દીધો છે. આ તારની અંદર કે સળિયાની અંદર ઇલેક્ટ્રોન વીડી જેટલા ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. ધારો કે આપણે જે આ વાહક તાર લીધો છે, સળિયો લીધો છે, એની લંબાઈ એલ છે. આ વાહક તાર કે સળિયાની લંબાઈ એલ છે અને એના આડછેદનું ક્ષેત્રફળ એ છે. ચલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ, આકૃતિ ખબર પડી. એકદમ સિમ્પલ આપણે આકૃતિ દોરીશું, કોઈ કોમ્પ્લિકેટેડ આપણે આકૃતિ દોરવાની નથી. બરાબર, થિયોરેટિકલ મુદ્દા પણ આપણે યાદ રાખવાય તો રાખી શકાય કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આઈ જેટલા સ્થિર પ્રવાહનું વહન કરતા એક નળાકાર વાહક તારને કે સળિયાને ધ્યાનમાં લો. આ સળિયાને બી તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. વાહકમાં કે સળિયામાં ઇલેક્ટ્રોન વીડી જેટલા ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રવાહ એક્સ અક્ષની દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર વાય અક્ષની દિશામાં છે. તો આજનો પ્રશ્ન એવો હતો કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહધારિત તારને મૂકવામાં આવે તો શું થાય. તો આઈએમપી થિયરી છે, યાદ રાખજો. જો વિદ્યુત પ્રવાહધારિત તારને, એલ લંબાઈના વિદ્યુત પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર બળ લાગે. હવે આ જે બળની દિશા છે, એ બળની દિશા આપણે ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી શોધી શકીએ છીએ. અને આપણે એકવાર બળનું સૂત્ર મેળવી લઈએ ત્યારબાદ આ બળની દિશા આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી પણ શોધી શકીએ છીએ. તો નવો નિયમ તમારા માટે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. ઓકે, ધ્યાન આપજો. આ ચેપ્ટરની અંદર ઘણા બધા નિયમ આવશે અને એ આપણે સમજવા પડશે, યાદ રાખવા પડશે, તો જ આપણને આકૃતિની અંદર ખબર પડશે. હવે જો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ શું છે, ચલો તૈયાર થઈ જજો. તમારે ડાબા હાથની અંદર અંગૂઠો, પહેલી આંગળી અને બીજી આંગળી, આ ત્રણેયને એકબીજાને લંબ રહે એ રીતે ગોઠવવાની છે. અંગૂઠો, પહેલી આંગળી અને બીજી આંગળી, ત્રણેય એકબીજાને લંબ રહે એ રીતે ગોઠવવાની છે. એમાં જો આપણી જે આકૃતિ છે એ આકૃતિમાં પ્રથમ આંગળી આપણે બીની દિશામાં રાખીશું. પ્રથમ આંગળી ડાબો હાથ લેવાનો છે, જમણો હાથ નથી લેવાનો, ખાસ ધ્યાન રાખવાનું છે. અને જેવો હું તમને નિયમ સમજાવી દઉં ત્યારબાદ તમારે આકૃતિ જાતે દોરવાની છે અને બળની દિશા શોધવા માટે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમનો ઉપયોગ કઈ રીતે થાય એ તમારે સમજવાનું છે. તો ધ્યાન આપો. તો પહેલી જે આંગળી છે એ બીની દિશામાં, ઓકે, મેં મૂકી દીધી. બીજી જે આંગળી છે પ્રવાહની દિશામાં, બંને એકબીજાને લંબ દેખાય છે. અને અંગૂઠો જે છે એ આ દિશામાં રાખવાનો છે. ખ્યાલ આવે છે ભાઈ દરેક જણાને? ફરીથી કહું છું કે પહેલી જે આંગળી છે એ પહેલી આંગળી કઈ દિશામાં રાખવાની, ચુંબકીય ક્ષેત્ર બીની દિશામાં રાખવાની. બીજી આંગળી છે એ કઈ દિશામાં રાખવાની, તો બીજી આંગળી આપણે કઈ દિશામાં રાખીશું, બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં રાખીશું. હવે ત્રણેયને એકબીજાને લંબ રાખવાના છે, પહેલી આંગળી, બીજી આંગળી અને અંગૂઠો, ત્રણેયને એકબીજાને લંબ રાખવાના છે. તો અંગૂઠો જે છે આપણને બળની દિશા દર્શાવે છે. અંગૂઠો જે છે આપણને શેની દિશા દર્શાવે છે? બળની દિશાઓ. બરાબર છે, અંગૂઠો, પ્રથમ આંગળી, બીજી આંગળી, ત્રણેય એકબીજાને લંબ રાખવાના છે. પ્રથમ આંગળી કઈ દિશામાં? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. બીજી આંગળી કઈ દિશામાં? વિદ્યુત પ્રવાહની દિશામાં. અને અંગૂઠો જે છે આપણને પ્રવાહની દિશા બતાવે છે. ત્રણેય એકબીજાને લંબ છે. અહીંયા અમે જોવો, અહીંયા તમે પ્રવાહ એક્સ અક્ષની દિશામાં, એટલે આ આંગળી એક્સ અક્ષની દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર વાય અક્ષની દિશામાં. બરાબર, એટલે આ જે આંગળી છે પ્રથમ આંગળી એ વાય અક્ષની દિશામાં છે, બીજી જે આંગળી છે એક્સ અક્ષની દિશામાં છે. તો અંગૂઠો કઈ દિશામાં થાય? અંગૂઠો ઝેડ અક્ષની દિશામાં થાય, કારણ કે ત્રણેયને આપણે એકબીજાને લંબ રાખવાના છે. ખબર પડી? અહીંયા પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે, વાય અક્ષની દિશામાં, બીજી આંગળી પ્રવાહની દિશામાં, એક્સ અક્ષની દિશામાં. અંગૂઠો તો કઈ દિશામાં થાય? ઝેડ અક્ષની દિશામાં. તો અંગૂઠો આપણને શું દર્શાવે છે? બળની દિશા દર્શાવે છે. તો અહીંયા આ બળની દિશા છે, એકદમ સિમ્પલ રીતે આપણે શોધી નાખ્યો.
ઓકે, ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાનું છે અને જાતે વિડીયો સ્ટોપ કરીને એની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, અહીંયા સુધી સમજી ગયો? આકૃતિ જ આપણે મેઇન સમજવાની હતી. જો હવે શું છે, તો અહીંયા એ એલ શું છે, પહેલાં એલની વાત કરી દઈએ. તો એલ એ વાહક તારની લંબાઈ છે, એલ એ વાહક તારની લંબાઈ છે, એ તારના આડછેદનું ક્ષેત્રફળ છે, અને સ્મોલ એન એટલે આપણને ખબર છે સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતા એટલે શું? એકમ કદ દીઠ ઇલેક્ટ્રોન ની સંખ્યા. એટલે આપણે લખી શકીએ સંખ્યા ઘનતા એટલે આપણને ખબર છે એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એનું સૂત્ર આપણે કઈ રીતે લખી શકીએ? આ રીતે લખી શકાય એન બાય કેપિટલ વી. આપણે જે આ તાર કે સળિયો લીધો છે એની લંબાઈ કેટલી છે? એલ. આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? વી. તો કદ કેટલું થાય? તો આપણે અહીંયા લખી શકીએ સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન બાય એ ઇન્ટુ એલ. લખી શકાય કે ના લખી શકાય કદ? તો આ જે વાહક છે એ વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન, એને આપણે વિદ્યુતભાર વાહકો પણ કહી શકાય. મુક્ત ઇલેક્ટ્રોન એને આપણે વિદ્યુતભાર વાહકો પણ કહી શકીએ. વિદ્યુતભાર વાહકો. તો વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, ટોટલ સંખ્યા કેટલી થશે? તો કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એન એ ઇન્ટુ એલ થશે. ચલો ક્લિયર થાય છે. એલ વાહકની લંબાઈ છે, એ તારના આડછેદનું ક્ષેત્રફળ છે. આપણે ધારી લીધું કે ધારો કે આ વાહકમાં સંખ્યા ઘનતા એન છે. આ જે વાહક આપેલો છે એ વાહકની અંદર સંખ્યા ઘનતા કેટલી છે? તો સંખ્યા ઘનતા એન છે. અને એન એટલે શું? તો આપણે વાત કરી કે એન એટલે એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આપણે આ રીતે લખી શકીએ સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન બાય વી. તો સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન, બટ આ જે આપણે તાર લીધો છે એનું કદ આપણે આ રીતે લખી શકીએ કે ના લખી શકીએ? એલ એ ઇન્ટુ એલ. આમ સૂત્ર છે ને, વી ઇઝ ઇક્વલ ટુ એલ ક્રોસ બી ક્રોસ એચ. તો અહીંયા બી ક્રોસ એચ શું થાય છે? એ થાય છે. તો એ ક્રોસ એલ બરાબર શું થાય? વી થાય. તો આ જે આપણે તાર લીધો છે એ તારમાં મુક્ત ઇલેક્ટ્રોન એટલે કે વિદ્યુતભાર વાહકોની ટોટલ સંખ્યા કેટલી છે? કેપિટલ એન ઇઝ ઇક્વલ સ્મોલ એન એ ઇન્ટુ એલ જેટલી છે. હવે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. તો હમણાં જ આપણે વાત કરી કે જો કોઈ વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્ર બીમાં વી વેગથી ગતિ કરતો હોય તો તેના પર કયું બળ લાગે? ચુંબકીય બળ લાગે. તો આપણે અહીંયા લખવું હોય તો લખી શકાય કે એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ કેટલું? ચુંબકીય ક્ષેત્રને લીધે, ચુંબકીય ક્ષેત્રને લીધે એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ શું થાય? ચુંબકીય ક્ષેત્રના કારણે એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ. તો હું આ સૂત્રનો ઉપયોગ કરું. એફ સદિશ, ઇલેક્ટ્રોન છે એટલે હું નેગેટિવ ચાર્જ લઉં છું ઈ. ઇલેક્ટ્રોન વીડી જેટલા ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે એટલે વીડી સદિશ ક્રોસ બી. ઓકે, આપણે કયા સૂત્રનો ઉપયોગ કર્યો? એફ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી સદિશ ક્રોસ બી સદિશ. સદિશનો ઉપયોગ કર્યો, સૂત્રનો ઉપયોગ કર્યો. હા ભાઈ, ખાસ ધ્યાન આપજો. આ એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ થયું, તો વાહકની અંદર ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? એન ઇલેક્ટ્રોન છે. તો એન ઇલેક્ટ્રોન પર લાગતું બળ કેટલું થાય? તો એન ઇલેક્ટ્રોન પર લાગતું બળ આપણે શોધવું હોય તો આને મલ્ટીપ્લાય બાય એન કરવા પડે. એક ઇલેક્ટ્રોન પર આટલું બળ લાગે તો એન ઇલેક્ટ્રોન પર કેટલું બળ લાગશે? તો માઇનસ એન ઈ વી ડી ક્રોસ બી.
ધ્યાન આપજો, હવે જ સમજવાનું છે. કેપિટલ એન બરાબર આપણે શું લખી શકીએ, એન એ એલ, તો એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન એ એલ વી ડી ક્રોસ બી. ઓકે, ક્લિયર અહીંયા સુધી? કોઈ ડાઉટ નથી ને? હશે તો એ સાહેબ કઈ રીતે પૂછશું. ઓકે ચલો, હવે ધ્યાન આપજો. આપણે ત્રીજા ચેપ્ટરની અંદર એક સૂત્ર ભણીને આવ્યા, વિદ્યુત પ્રવાહનું. I is equal to A V D N E. યાદ છે ને? મેં તમને યાદ રાખવાની ટ્રીક આપી હતી, I is equal to આવડેને. ઓકે, તો હવે અહીંયા વી ડી એ સદિશ રાશિ છે, ચાર તો અદિશ છે, એન અદિશ છે, ક્ષેત્રફળ સદિશ છે, વી ડી સદિશ છે, પણ આઈ એ અદિશ રાશિ છે, એને આપણે સદિશ તરીકે લઈ શકીએ નહીં. પરંતુ જો હું આઈ સાથે એલને ગુણી નાખું, આઈ સાથે હું એલને ગુણી નાખું, જો હું એલને ડાબી બાજુ ગુણું તો જમણી બાજુ પણ મારે ગુણવા પડે, એટલે કે એ વી ડી એની એલ. કારણ કે ડાબી બાજુ મેં એલ વડે ગુણીએ તો જમણી બાજુ પણ મારે એલ વડે ગુણવા પડે. તો આ એલને આપણે સદિશ તરીકે લઈ શકીએ, આ જે એલ છે એલને હું સદિશ તરીકે લઈ શકું. તો એલ સદિશ એ શું થશે? તો સળિયાની લંબાઈ એલ, સળિયાની લંબાઈ જે અહીંયા એલ છે એ સળિયાની લંબાઈ એલ જેટલા માનનો સદિશ થશે, એલ સદિશ. અને આ આખાને આપણે કહી શકીએ વિદ્યુત પ્રવાહ ખંડ. બાયો સાવર્ટના નિયમમાં જોયું હતું આઈડીએલ સદિશ, આને આપણે કહી શકીએ વિદ્યુત પ્રવાહ ખંડ. જો હું અહીંયા એલને સદિશ તરીકે લઉં તો અહીંયા વીડીને સદિશ તરીકે લઈ શકું. હવે ધ્યાન આપજો, હવે અહીંયા તમે જો પ્રવાહ જમણી બાજુ છે, ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ ડાબી બાજુ છે, બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે, તો પછી આપણે અહીંયા જો સદિશ તરીકે લખીએ તો પછી અહીંયા મારે નેગેટિવ સાઇન કરવી પડે આ રીતે. ઓકે, હું અહીંયા નીચે વ્યવસ્થિત લખું છું એટલે ખબર પડે. જો હું સદિશ ચિહ્નનો અહીંયા ઉપયોગ કરું તો આઈએલ સદિશ ઇઝ ઇક્વલ ટુ થાય એ માઇનસ એ વી ડી સદિશ એન ઈ એલ થશે. ઓકે, આ સ્ટેપ ખાસ સમજો. આપણે ત્રીજા ચેપ્ટરના એક સૂત્રનો ઉપયોગ કર્યો, આઈ ઇઝ ઇક્વલ ટુ આવડીને, આઈને આપણે સદિશ તરીકે ના લઈ શકીએ એટલે હું બંને બાજુ એલ એલ વડે ગુણું છું. હવે આ જે છે આઈએલ વિદ્યુત પ્રવાહ ખંડ, એને આપણે સદિશ તરીકે લઈ શકીએ. હવે હું આને સદિશ સ્વરૂપે લખું છું, પરંતુ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, માટે અહીંયા આપણે નેગેટિવ સાઇન મૂકીશું. ઓકે, જો હવે શું થાય છે, તો અહીંયા એન આ રહ્યા એન, અહીંયા એ આ રહ્યા એ, અહીંયા એલ આ રહ્યા એલ, અહીંયા ઈ રહી ગયા આપણે અહીંયા લખવાના. ઓકે, એ અહીંયા લખવાના, ઉપરના ઈ લખવાના રહી ગયા ને આપણે, તો એન એ એલ ઈ બરોબર છે, ઈ લઈ લઈએ આ રહ્યા ઈ, વી ડી વી ડી. તો એન એ એલ ઈ, ઈ ઉપર આપણે લખવાના રહી ગયા હતા, આપણે કેપિટલ એનની કિંમત મૂકી, સ્મોલ એન એ એલ ઈની કિંમત રહી ગઈ હતી, એની કિંમત આપણે અહીંયા મૂકી દીધી છે. ઓકે, તો એન એ એલ ઈ વી ડી, એન એ એલ ઈ વી ડી, એની જગ્યાએ હું શું લખી શકું, આઈએલ સદિશ લખી શકું. તો એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ આઈએલ સદિશ ક્રોસ બી સદિશ. આપણને મળી ગયું સમીકરણ, ખાસ ધ્યાન આપજો. વિદ્યુત પ્રવાહધારી તાર એલ લંબાઈના, જો સૂત્ર યાદ રાખવાની ટ્રીક શું છે, એલ લંબાઈના વિદ્યુત પ્રવાહધારી તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકવામાં આવે તો શું થાય? એલ લંબાઈના વિદ્યુત પ્રવાહધારી તારને ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકવામાં આવે તો તેના પર બળ લાગે. શું લાગે? બળ લાગે. હવે આ જે મેં થિયરી તમને સમજાવી, આવી કોઈ જ વાત બુકમાં તમને કરી નથી. હવે હું જ્યારે બુકની થિયરી ચલાવીશ ત્યારે તમને થશે કે સાહેબ આવું બધું ક્યાંથી, એટલા માટે જ મારે તમને આ થિયરી અહીંયા પહેલાં સમજાવવી પડી, કારણ કે બુકમાં બધું જ ડાયરેક્ટ ડાયરેક્ટ આપણને આપી દીધું છે. હવે જો આનું મૂલ્ય લઈએ તો શું થાય, તો આનું મૂલ્ય થાય આઈ એલ બી ક્રોસ, એટલે શું આવે, સાઇન થીટા આવે. તો આને આપણે આ રીતે લખી શકીએ, યાદ રાખવાની ટ્રીક, કે વિદ્યુત પ્રવાહધારી તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતા બળનું સૂત્ર, તો બિલ સાઇન થીટા, બિલ સાઇન થીટા. જ્યાં થીટા શું છે, તો જ્યાં થીટા
એ સળિયાની લંબાઈ L, સળિયાની લંબાઈ L અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો, ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો કોણ છે? થીટા એ સળિયાની લંબાઈ L અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો કોણ છે, એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો અહીંયા ચલો આકૃતિને પહેલા પછી સમજાવું છું. પહેલા સૂત્ર ક્લિયર થઈ ગયું. F ઇઝ F સદિશ ઇઝ ઇક્વલ ટુ IL ક્રોસ IL સદિશ ક્રોસ B સદિશ, મૂલ્ય F ઇઝ ઇક્વલ ટુ બિલ સાઇન થીટા છે. અને મેં તમને કીધું કે L સદિશ શું છે, તો અહીંયા જે L સદિશ છે એ સળિયાની લંબાઈ L જેટલા માનનો સદિશ છે. અહીંયા આપણે L ને સદિશ તરીકે લીધો છે. ઓકે, તો અહીંયા થીટા મેં તમને કીધું કે સળિયાની લંબાઈ L, તો સળિયાની લંબાઈ L આ રહી અને ચુંબકીય ક્ષેત્ર B આ રહ્યું, એ બંને વચ્ચેનો કોણ છે. તો આપણે અહીંયા જોઈ શકીએ કે જો થીટા 90 હોય તો સળિયા કે તાર પર લાગતું ચુંબકીય બળ કેવું થાય? મહત્તમ. પણ હવે પછી આપણે જોઈએ છે. ઓકે, તો આ થિયરી તમને સમજણ પડશે તો જ બુકની થિયરી કઈ રીતે લખવાની હો એ ખ્યાલ આવશે. હવે જો આપણને પરીક્ષામાં થિયરી પૂછાઈ ગઈ કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા L લંબાઈના સુરેખ વિદ્યુત પ્રવાહધારી તાર પર લાગતા બળનું સૂત્ર F સદિશ ઇઝ ઇક્વલ ટુ IL સદિશ ક્રોસ B સદિશ મેળવો, તો થિયરી કઈ રીતે લખવાની એ આપણે જોઈએ. સૌથી પહેલાં તો મેં તમને આકૃતિ સમજાવી, એ પ્રમાણે આપણે આકૃતિ દોરી દઈશું. ઓકે, આ એક વાહક તાર છે જે નળાકાર આકારનો છે, અથવા આપણે એને સળિયો પણ કહી શકીએ. તો સૌથી પહેલો મુદ્દો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ I વિદ્યુત પ્રવાહધારિત L લંબાઈના અને A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સુરેખ તારને ધ્યાનમાં લો. મુદ્દા યાદ રાખતા જવાના છો, ખાલી બેસી નથી રહેવાનું. જો પહેલો મુદ્દો એકદમ સિમ્પલ છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ I વિદ્યુત પ્રવાહધારિત L લંબાઈના A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહક તારને ધ્યાનમાં લો. આ વાહક તારને B તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. ધારો કે આ વાહકમાં વિદ્યુત ભાર વાહકોનો ડ્રિફ્ટ વેગ VD અને વિદ્યુત ભાર વાહકોની સંખ્યા ઘનતા N છે. બોલો, ત્રણે ત્રણ થિયરીકલ મુદ્દા યાદ રહે. બધા મુદ્દા આપણે આકૃતિમાંથી જોઈને લખવાના છે. ફરી એક વાર બોલું છું, યાદ રાખજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન કરતા L લંબાઈના એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહક તાર કે નળાકાર સળિયાને ધ્યાનમાં લો. આ વાહક તારને બી તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. ધારો કે આ વાહકમાં વિદ્યુત ભાર વાહકોનો ડ્રિફ્ટ વેગ VD અને સંખ્યા ઘનતા સ્મોલ n છે. જો વાહકનું ક્ષેત્રફળ A અને લંબાઈ L હોય તો L લંબાઈના વાહકનું કદ V ઇઝ ઇક્વલ ટુ AL થાય. બધું સમજાવી દીધું છે મેં. ઓકે, તો આ AL કદમાં સમાયેલા વિદ્યુત ભાર વાહકોની સંખ્યા કેટલી થાય? તો સમજો, અમે અહીંયા કેટલાક નામ થશે કે સાહેબ આ ક્યાંથી ડાયરેક્ટ આવી ગયું. તો એકમ અહીંયા સંખ્યા ઘનતા કેટલી છે? N. તો એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, સમજો ક્યાંથી આ ડાયરેક્ટ લખ્યું છે, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા N. ઓકે, તો આપણે કદ કેટલું લીધું છે? AL. તો ભાઈ AL કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? NaL થાય ને. ઓકે, તો આ રીતે મેં અહીંયા ડાયરેક્ટ લખેલું છે, સમજી લેજો. જો આ વાહકની અંદર ટોટલ વિદ્યુત ભાર વાહકોની સંખ્યા NaL હોય તો કુલ વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ Ne થાય. તો Q ઇઝ ઇક્વલ ટુ Ne, તો Q ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N ની કિંમત મૂકી દઉં તો NaLe થશે. તો આ AL કદની અંદર ટોટલ વિદ્યુત ભાર NaLe જેટલો છે. ઓકે, અહીંયા સુધી ક્લિયર છે? ફરી એકવાર જોઈ લો કઈ રીતે મુદ્દા આકૃતિ પરથી જ આપણે બધા મુદ્દા યાદ રાખવાના છે. I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન કરતા L લંબાઈના A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક વાહક તારને ધ્યાનમાં લો. આ વાહક તારને B તીવ્રતાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. ધારો કે આ વાહકમાં વિદ્યુત ભાર વાહકોનો ડ્રિફ્ટ વેગ VD અને સંખ્યા ઘનતા N છે. L લંબાઈના વાહકનું કદ V ઇઝ ઇક્વલ ટુ AL. AL કદમાં સમાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વિદ્યુત ભાર વાહકોની સંખ્યા NaL. ટોટલ વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ NE, એટલે Q ઇઝ ઇક્વલ ટુ NaLe. હવે જો વાહકમાં VD જેટલા સરેરાશ ડ્રિફ્ટ વેગથી ગતિ કરતા વિદ્યુત ભાર વાહકો ઉપર લાગતું ચુંબકીય બળ
જો વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર બી માં વીડી જેટલા સરેરાશ ડ્રિફ્ટ વેગથી ગતિ કરતો હોય તો તેના પર લાગતા બળનું સૂત્ર આપણે આવું લખી શકીએ, એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વીડી સદિશ ક્રોસ બી સદિશ. મેં પહેલાં કરતાં, મેં તમને અગાઉ સમજાવ્યું એના કરતાં મેં અલગ રીતે આ થિયરી લખી છે, જે પ્રમાણે બુકમાં આપી છે ને એ રીતે લખી છે, પણ મેં કન્સેપ્ટ મેં તમને પહેલાં ક્લિયર કરાવી દીધો છે એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ચલો ક્યુની કિંમત મૂકી દઈએ, એન એ એલ ઈ કૌંસની અંદર વીડી ક્રોસ બી સદિશ. ધ્યાન આપજો, હવે એન એ એલ ઈ વી ડી ક્રોસ બી સદિશ. જો હવે હવે ચોપડી વાળાએ શું કરી નાખ્યું, ઊંધું સીધું કરી નાખ્યું, અપલમ ચપલમ કરી નાખ્યું, એલ ને અંદર લઈ ગયા, વીડીને બહાર લઈ ગયા, સદિશોની અદલા બદલી કરી નાખી. ભાઈ આ રીતે ઓછું થતું હોય એટલે તો મેં તમને આગળ થિયરી સમજાવી કે ભાઈ એકચ્યુઅલ કઈ રીતે સાબિતી છે, પણ ભાઈ અહીંયા તો આપી દીધી છે બુકમાં આ રીતે એટલે આપણે એ રીતે લખીશું. તો અહીંયા એ લોકોએ શું કર્યું, વીડીને બહાર લઈ લીધા, એલ ને અંદર લઈ લીધા, ઓકે, સદિશોની અદલા બદલી કરી નાખી. તો આપણે પણ જે પ્રમાણે બુકમાં આપીશું એ જ પ્રમાણે કામ કરીશું. તો એન એ એલ ઈ કૌંસની અંદર વીડી ક્રોસ બી સદિશ, વીડી સદિશ ક્રોસ બી સદિશ, વીડીને લઈ દો બહાર, એલને લઈ જાઓ અંદર, તો એ વીડી એન ઈ કૌંસની અંદર એલ સદિશ ક્રોસ બી સદિશ. આ જ સ્ટેપ આ થિયરીમાં તમારે ધ્યાનમાં રાખવાનું છે. અપલમ ચપલમ વાળું જે છે એલ અને વીડી, બરાબર છે, જે આપણે અંદર બહાર અહીંયા આપણે લઈ ગયા એલ અને વીડીને, એ તમારે સમજવાનું છે. હવે ભાઈ આપણને ખબર છે ને એની વીડી બરાબર છે, જે એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા. તો અહીંયા એન એ વી ડી બરાબર હું જે લખી શકું, ઓકે, એન સોરી એન ઈ વી ડી નોટ એન એ વી ડી, એન ઈ વી ડી ના આવડે, એન ઈ વી ડી બરાબર હું જે લખી નાખું તો જે એમના એમ, જે એની વીડીની જગ્યાએ જે આવી ગયો એ અહીંયા એમના એમ જ છે, અને કૌંસની અંદર એલ સદિશ ક્રોસ બી સદિશ. ફરી એકવાર જો સમજી લો, એન ઈ વી ડીની જગ્યાએ આપણે શું મૂકી દીધું, જે મૂકી દીધો વિદ્યુત પ્રવાહ ઘનતા. તો એન ઈ વી ડી એની જગ્યાએ જે એ એમના એમ જ, એલ સદિશ ક્રોસ બી સદિશ એમના એમ જ, પણ જે એ એટલે વિદ્યુત પ્રવાહ આઈ ઝા, સમીકરણ યાદ છે ને, તો ઝાની જગ્યાએ આપણે લખી નાખ્યું આઈ, તો એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ સદિશ ક્રોસ બી સદિશ. આ રીતે બુકમાં તો ભાઈ આટલું બધા સ્ટેપ આપ્યા નથી, બે સ્ટેપમાં થિયરી વધી જાય છે. જયા એલ સદિશ શું છે, સૂત્રની સાબિતીમાં ખબર પડી ગઈ ને, એકદમ ઇઝી. સૂત્ર લખો, એફ ઇઝ ઇક્વલ ટુ એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વીડી સદિશ ક્રોસ બી, ક્યુની કિંમત મૂકી દો, ઓકે, જે ઇઝ ઇક્વલ ટુ એની વીડી, એની વીડીની જગ્યાએ જે મૂકી દો, જાની જગ્યાએ આ મૂકી દો, સૂત્ર મળી ગયું. એલ સદિશ સળિયાની લંબાઈ એલ જેટલા માનનો સદિશ છે. એલ સદિશ, આ જે સળિયાની લંબાઈ એલ છે ને, એ એલ જેટલા મૂલ્યનો સદિશ છે. સાહેબ તમે આને સદિશ કીધું તો પછી દિશા તો હોય ને, હા ભાઈ દિશા છે, અને એલની દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં લેવામાં આવે છે. અગાઉ મેં તમને સમજાવ્યું એમાં એલની દિશામાં યાદ લઈ લીધી હતી, પણ એલની દિશા કઈ લેવામાં આવે, એલની દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં લેવામાં આવે છે, એટલું યાદ રાખજો. અમે બળનું મૂલ્ય લઈએ તો બળનું મૂલ્ય થશે એફ બરાબર ક્રોસ છે, ક્રોસ હોય એટલે શું આવે, તો મેં તમને યાદ રાખવાનું કીધું ક્રોસ સદિશ સ સ પકડો સાઈન ન એફ ઇઝ ઇક્વલ ટુ બિલ સાઇન થીટા, જે થીટા શું છે, જો ત્યાં થીટા એ એલ સદિશ અને બી સદિશ વચ્ચેનો કોણ છે. આ જે એલ આપણે વિદ્યુત પ્રવાહની દિશામાં અને બી અહીંયા વાય એક્સની દિશામાં છે, એલ અને બી વચ્ચેનો કોણ છે. હવે આપણે આ બળની દિશા શોધવી હોય તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી પણ શોધી શકીએ, અને આ બળની દિશા એ એલ અને બી થી બનતા, એલ અને બી થી બનતા જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી પણ શોધી શકીએ. અને મેં તમને કીધું છે કે ભાઈ જમણા હાથનો સ્ક્રૂનો નિયમ વાપરતા ન આવડે તો ટેન્શન નહીં લેવાનું, વાય ટેન્શન નહીં લેવાનું. જો એલ ક્રોસ બી, એલ કઈ દિશામાં છે, એલ એક્સ અક્ષની દિશામાં છે, એની દિશામાંનો એકમ સદિશ આઈ કેપ, બી કઈ દિશામાં છે, વાય એક્સની દિશામાં છે, એનો એકમ સદિશ જે કેપ, તો આઈ ક્રોસ જે શું થાય, કે કેપ, કે કેપ શું દર્શાવે છે, આ બળની દિશા દર્શાવે છે. એને હું આમ પણ લખી શકું ભાઈ, આમ એફ ઇઝ ઇક્વલ ટુ બી આઈ એલ કે કેપ સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ, સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ બી આઈ એલ કે કેપ પણ લખી શકાય, ઓકે. તો અહીંયા બળની દિશા એલ અને બીથી બનતા સમતલ લંબ આપણે જમણા હાથના નિયમની મદદથી શોધી શકીએ છીએ. આટલી થિયરી આપણે પરીક્ષામાં લખીશું, બે માર્ક્સમાં પૂછાય છે, આટલું બધું લખવાનું છે, એકદમ ટકાટક તૈયાર કરી દેવાની છે, બે વાર લખીને મસ્ત રીતે. જો હવે જો કોઈ તાર યાદચ્છિક આકારનો હોય, તમને પ્રશ્ન થાય કે સાહેબ યાદચ્છિક આકારનો એટલે ભાઈ આવો ગમે તે મન ભાવે એવો તાર હોય, અને આ તારને આપણે બી તીવ્રતાવાળા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય, તો આ તાર પર લાગતા બળોનું સૂત્ર શું થાય?
તો જો તાર યાદચિકા આકારનો હોય ને તો આ તારને આપણે ડીએલ જેવા અતિ સૂક્ષ્મ રેખાખંડોમાં વિભાજિત થયેલ વિચારી શકાય. તો આવો એક મેં વિદ્યુત પ્રવાહ ખંડ આકૃતિમાં દર્શાવેલો આ વિદ્યુત પ્રવાહ ખંડ પર લાગતા બળનું સૂત્ર લખવું તો આપણે આ રીતે લખી શકીએ, ડીએફ સદીશ ઇઝ ઇક્વલ ટુ આઈડીએલ સદીશ ક્રોસ બી સદીશ. આવા બધા જ વિદ્યુત પ્રવાહ ખંડ પર લાગતા બળનો સદીશ સરવાળો કરવામાં આવે એટલે આપણને તાર પર લાગતું કુલ બળ મળે, જેને આપણે લખી શકીએ એફ સદીશ ઇઝ ઇક્વલ ટુ સંકલનની અંદર આઈડીએલ સદીશ ક્રોસ બી સદીશ. આનું મૂલ્ય લખવું હોય તો લખી શકો તમે આ રીતે કે એફ ઇઝ ઇક્વલ ટુ સંકલનની અંદર બી આઈ ડી એલ સાઇન થીટા. ઓકે, જોઈ લો, ચલો સ્ક્રીનશોટ લઈ લો, મસ્ત મજા આવો. ચલો પહેલો સ્ક્રીનશોટ, બીજો સ્ક્રીનશોટ. ચલો હવે થોડીક આપણે બીજી વસ્તુ સમજીએ. અહીંયા મેં એક વાહક તારને બી તીવ્રતાવાળા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. મેં અહીંયા બધી અક્ષો બતાવી તમને, આ ધન એક્સ, ધન વાય, ધન ઝેડ છે. ધારો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી છે ને એ ધન ઝેડ, એટલે આ ચુંબકીય ક્ષેત્રમાં ચોકડી ચોકડી જે બતાવ્યું છે ને ચુંબકીય ક્ષેત્ર છે, અને એ ચુંબકીય ક્ષેત્ર ધન ઝેડની દિશામાં છે. એટલે વિદ્યુત પ્રવાહ તમે જુઓ એક્સ એક્સની દિશામાં, ચુંબકીય ક્ષેત્ર આપણે ઝેડ એક્સની દિશામાં, બરાબર. અહીંયા ઝેડ એક્સ પ્લસ ઝેડ મેં પુસ્તકના પાનાની અંદર જતી દિશામાં લીધી છે. તો આપણને ખબર છે કે સળિયાની લંબાઈ એલ, આડછેદનું ક્ષેત્રફળ એ, એલ સદીશ આપણે લીધો, એલ સદીશની દિશા આપણે વિદ્યુત પ્રવાહની દિશામાં લીધી. અને આ જે સૂત્ર છે એફ ઇઝ ઇક્વલ ટુ બીલ સાઇન થીટા, એમાં થીટા આ બી અને એલ વચ્ચેનો કોણ છે. તો પ્રવાહ એક્સ એક્સની દિશામાં, ચુંબકીય ક્ષેત્ર ઝેડ એક્સની દિશામાં, તો બળ આપણને કઈ દિશામાં મળે? વાય એક્સની દિશામાં. એટલે અહીંયા આપણને બળ આ દિશામાં મળે. કઈ રીતે શોધી શકીએ? ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી. તો અહીંયા એલ અને બી વચ્ચેનો કોણ થીટા છે, આથી આ જે તાર છે એ તાર પર લાગતા બળનું સૂત્ર એફ ઇઝ ઇક્વલ ટુ બીલ સાઇન થીટા થાય. પણ જો થીટા ઝીરો હોય, થીટા પહેલાં તો શું છે એ આપણે કન્સિડર કરી દઈએ, એલ અને બી વચ્ચેનો કોણ છે એ જો કોણ થીટા ઝીરો હોય, એટલે અહીંયા વાહકતાર તો આમ જ આ રીતે. ઓકે, પ્રવાહ દિશામાં છે એટલે એની દિશામાં આપણે એલ સદિશને લઈ શકીએ. ચુંબકીય ક્ષેત્ર બી આ દિશામાં હોય તો થીટા ઝીરો હોય તો તાર પર લાગતું બળ શું થાય? તો એફ ઇઝ ઇક્વલ ટુ બી આઈ એલ સાઇન થીટા સાઇન ઝીરો. બટ સાઇન ઝીરો કેટલા થાય? ઝીરો થાય. તો તાર પર લાગતું બળ શૂન્ય થશે. કેસ ટુ, થીટા ઇઝ ઇક્વલ ટુ 180 હોય એટલે કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય. ઓકે, એલની દિશા તો પ્રવાહની દિશામાં, ચુંબકીય ક્ષેત્ર બી આ દિશામાં. તો જોઈએ તાર પર લાગતા બળનું મૂલ્ય કેટલું મળે. તો એફ ઇઝ ઇક્વલ ટુ બિલ સાઇન 180. હવે સાઇન 180ની વેલ્યુ કેટલી છે? આ બધી વેલ્યુ યાદ રાખવાની છે, ભૂલી તો નથી કે સાઇન 180 ઝીરો, માટે એફની વેલ્યુ પણ આપણને કેવી મળશે? ઝીરો મળશે. ઝીરો થોડોક વ્યવસ્થિત કરી નાખું. કેસ થ્રી આપણે, થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય. થીટા કેટલા હોય? 90 ડિગ્રી. એટલે કે તારની લંબાઈ એલ અને ચુંબકીય ક્ષેત્ર બી બંને એકબીજાને લંબ હોય, 90 ડિગ્રી હોય અહીંયા, તો શું થાય? જુઓ એફ ઇઝ ઇક્વલ ટુ બી આઈ એલ, થીટા કેટલા? 90, એટલે સાઇન 90. સાઇન 90ની વેલ્યુ કેટલી થાય? તો સાઇન 90ની વેલ્યુ થાય 1. તો એફ ઇઝ ઇક્વલ ટુ, એફ આપણને મળશે મેક્સ, આપણે લખી નાખીએ એફ મેક્સ ઇઝ ઇક્વલ ટુ બી આઈ એલ.
જો તાર ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય તો તાર પર લાગતું બળ મહત્તમ હોય. તો આટલા કેસીસ આપણે ધ્યાનમાં રાખીશું.